જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ટુર્નામેન્ટ યોજાઈ. પાલનપુર તાલુકા અને વાવ તાલુકાની બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ. પાલનપુર તાલુકાના જઘાણા હેલિપેડ મેદાન ઉપર ફાઇનલ મેચ રમાઈ હતી. વાવ ટીમના કેપ્ટન જિલ્લા ગ્રામ વિકાસ નિયામક શેખે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરતા 12 ઓવરની મેચમાં 82 રન બનાવ્યા. પાલનપુર તાલુકાની ટીમ માત્ર 55 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. પાલનપુર ટીમના કેપ્ટન સ્વપ્ન ખરે બનાસકાંઠા ડીડીઓની ટીમનો 27 રને પરાજય થયો હતો. આમ 27 રને વાવ તાલુકાની ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જગાણા ગ્રાઉન્ડ ઉપર બનાસકાંઠા ડીડીઓ શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી શેખ, પાલનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી આર કે પટેલ તેમજ સરપંચ પ્રહલાદભાઈ પરમાર, તલાટી શ્રી જયેશભાઈ પટેલ, રતિભાઈ લોહા, ભીમજીભાઈ ચૌધરી, દિલીપભાઈ કરેણ તેમજ વિશાળ સંખ્યામાં દર્શકોએ ફાઇનલ મેચની મજા માણી હતી. જગાણા ગ્રામ પંચાયત તરફથી તમામ ફાઇનલ મેચની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. એક ટીમ આપણી એજ્યુકેશનની છે, એક ટીમ આપણી હેલ્થની ટીએચઓની ટીમ ઊભી કરી છે, એક તાલુકા પંચાયતની ટીમ ઊભી કરી છે અને એક ડીઆરડીની ટીમ આપણે ઊભી કરી છે. હવે આપણે નવું આયોજન કરવાના છીએ, જેમાં તાલુકામાં પહેલાં 4 ટીમો વચ્ચે ટુર્નામેન્ટ થશે. અમે જિલ્લાથી જ કહેશું કે ભાઈ આજે હેલ્થ વર્સિસ એજ્યુકેશન, આજે એજ્યુકેશન વર્સિસ રૂરલ ડેવલપમેન્ટ વર્સિસ તાલુકા પંચાયત. દરેક તાલુકામાંથી એક એક ટીમ જીતશે, અલગ અલગ. કોઈ તાલુકામાં રૂરલ ડેવલપમેન્ટ, કોઈ તાલુકામાં પંચાયત, કોઈ તાલુકામાં એજ્યુકેશન, કોઈ તાલુકામાં હેલ્થ. પછી આ 14 તાલુકાઓ વચ્ચે આપણે ટુર્નામેન્ટ રમીશું અને એમાંથી 56 ટીમોમાંથી જે એક ટીમ આવશે એ પછી એમને ડીડીઓ ટ્રોફી જે છે ફાઇનલી મળશે. અને આપણે હવે આ વર્ષથી ડીડીઓ ટ્રોફી આ રીતે આપણે આયોજન એનો પરિપત્ર કરીને પરિપત્ર કરવા શું છે કે એની એક કાયમી વેલ્યુ ઓથેન્ટિસિટી એની રહે છે. અને આપણે જે જિલ્લા પંચાયતનું આયોજન છે આપણું સ્પોર્ટ્સનું, એમાંથી આપણે આખું આયોજન આ વખતે કરશું. ચલો, ઓલ ધ બેસ્ટ.